લોકડાઉન 5માં દુકાનો ખુલતાની સાથે જ લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ઉમટી પડતા આજે ઉધના ઝોનની હદમાં આવતા ખટોદરા વોર્ડ ઓફિસ નંબર 14Dના અધિકારીઓ દુકાનદારો પર લાલ આંખ કરી હતી. લોકડાઉન 5માં સરકાર દ્વારા દુકાનદારોને અનેક નીતિ નિયમો દ્વારા દુકાન ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે દરેક દુકાનદારોએ પોતાની દુકાન પર આવતા ગ્રાહકો પાસે ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી છે. પરંતુ આજરોજ સોશિયલ સર્કલ ઉપર આવેલી ગોલ્ડન ચા તેમજ અન્ય દુકાનદારો દ્વારા ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા ખટોદરા વોર્ડ ઓફિસ નંબર 14Dના અધિકારીઓએ દુકાનદારો સામે લાલ આંખ કરી જરૂરી દંડ કર્યો હતો, જેમાં સ્થાનિક દુકાનદારોએ એસએમસીની કામગીરીને બિરદાવી હતી. ખટોદરામાંથી આવું છું. આ સોશિયલ સર્કલ પર હાલમાં જે લોકડાઉન પછી જે દુકાનો ચાલુ કરવામાં આવેલી છે, ત્યાં અમે દરેક દુકાનો દૂધનું દૂધ 5-6 વાર આવીને કહીએ છીએ કે તમે પાર્સલ જ આપવાનું છે, કોઈને જાતે ચાલુ આપવાનું નથી, ગ્લાસમાં પીવા ને પાર્સલ આપવાનું બધાને. છતાં પણ પબ્લિક એવી છે કે ટોરા વરી વહીને ઉભા રહે છે. અમે વારંવાર દિવસમાં 8-9 વાર આવીને બધાને ધન પણ કરીએ છીએ અને અમુક લોકો દાદાગીરી કરીએ છીએ તો અમે પોલીસ બોલાવી દઈએ છીએ. આજ રોજ સાંજના સમયે અમારી પર 3-4 જણના ફોન આવ્યા કે બહુ પબ્લિક છે તો હું તાત્કાલિક અમે આવી ગયા કે દુકાનો અત્યારે અમે બંધ કરાવી, દુકાનોવાળા પાસે ધન પણ કરાયો અને સાફસફાઈ પણ કરાવી ગયા છે. અમે બીજી વસ્તુ એ છે કે જો આવું નવું રહેશે તો અમે દુકાન કાયમ માટે બંધ કરાવવાનો અમે કોશિશ કરીશું, પછી અમે પોલીસ સ્ટેશનમાં લખન પણ આપી દઈશું. મારું નામ આરિફ વિરાની છે. અમે જનતા ડેરી ચલાવીએ છીએ સોશિયલ સર્કલ પાસે. સાહેબ, લોકડાઉન બાદ એસએમસી દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? લોકડાઉન બાદ અને લોકડાઉન હતો ત્યારે એસએમસી દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવતી હતી. લોકડાઉન પછી એમનું કામ ડબલ જેવું થઈ ગયું છે. એ વારંવાર આ એરિયામાં વિસ્તારોમાં આવી સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે નહીં, માસ્ક છે કે નહીં, પછી લોકો ટોળા નથી વળી રહ્યા અને પ્રોપર ક્લીનલીનેસ ને બધું છે કે એનું વારંવાર આવીને ચેકિંગ કરી અને નહીં જે કરતું હોય એને સમજાવે છે ને નહીં માનતું હોય તો એમને એમ કહેવી છે કે આ નહીં કરો, તમે ધ્યાન આપો કે જેથી આ લોકડાઉન જે થયું એનાથી આપણે તકલીફ પડી એ બીજી વખત નહીં થાય, એના માટે એમની કામગીરી ખૂબ જ સરસ ચાલી રહી છે. અત્યારે ઘણી ટીમ એનું કામ બહુ સારી રીતે કરી રહી છે. અમને એના કામથી બહુ રાજી છીએ.